आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे a family को मेरी छे a family को मेरी छे Hey guys, it's not comedy, it's comedy. Hey guys, મારું નામ છે દિશા. શોપિંગ નો શોખ છે ભલે ખાલી થાય કિસ્સા. કરું છું મારી મનમાની ના કરે કોઈ આના ખાની એવી છે દિશા શાની. સમજી ગયા સૌ જ્ઞાની. Well, હું છું ચારુ કાયમ કરું મલધાર્યું. ક્યારે ના માનું હાર કરું દુશ્મન પર વાર. આમ છું ભોળી વાળી ને આમ ચતુર નાર. સમજી ગયા તો સારું મારું નામ છે ચારુ. ચારુ, ચારુ, ચારુ. ओम सूर्याय नमः खगाय नमः ओम भास्कराय नमः ब्रह्मचर्यसाधनं गरिभद्रमनायकं उत्तमासं स्मरेत् कुमारं कामार्थं सिद्धप्रदं भगवतुण्डं च एकदन्तं वेदे अवत्यं लिङ्गाक्षं પણ ગુજરાતમાં આવીને પીઝા વાહે ધોળા ધોળ કરી મૂકે અરે આવા માણસને તો ભડાકે દઈ દેવા જોઈએ મિડલ ક્લાસ મેન્ટાલિટી ગુડ મોર્નિંગ દિવાકર ગુડ મોર્નિંગ વિદ્યા તને કોણ છે મિડલ ક્લાસ માણસ કોને કહેવાય કહેવાની જરૂર છે મોંઘી ધાટ ઇમ્પોર્ટેડ ગાડી ખરીદે અને એમાં સીએનજી નું ઇન્જિન નહાવડાવે ને એને મિડલ ક્લાસ માણસ કહેવાય વેરી ટ્રુ વેરી ટ્રુ આ લો તમારો જ્યુસ એલોવેરા નો છે થેન્ક યુ દિવાકર દિવાકર શું છે અરે શું છે મિસ્ટર અભ્યંકર સવારના પોરમાં મારા નામના છાજિયા શું કામ લઈ રહ્યા છો અરે મારા ભોગ લાગ્યા છે કે સવારના પોરમાં હું તારા જેવાનું નામ લઉં અરે હું તો મારી પત્નીને કહી રહ્યો છું કે હવાર પડી ગઈ છે તમને પુકારો અરે હમ ચલે આએ ચા હથેલી પર લે આએ હું છે દિવાકર દિવાકર મારું નામ છે તો શું કરું તારા નામના દિવાકર અરે હવાર પડી ગઈ છે મંદિરમાં દિવાકર ઓહો હું ક્યાંના દિવાકર દિવાકર મંડી પડ્યા છો તમારા કારણે આજે મંદિરમાં અમે છ છ વાર દિવા કર્યા અને કેવાય હાથલા કર્યા હૈયે વાગ્યા ગીતા ગીતા બોલો ને હટ તું ચૂપ રે તે મારી પત્નીને કેમ બોલાવી ના ના મેં તમારી પત્નીશ્રીને બોલાવ્યા જ નથી મેં તો મારી પત્ની સામે ગીતાના સમ ખાધા છે કે હવે હું કોઈના પર ગુસ્સો નહીં કરું તારી હિંમત કેવી રીતે થઈ મારી ગીતાના હમ ખાવાની કેમ ગીતા પર તમારા એકલાના કોપીરાઇટ છે હા હું એનો પ્રોપ્રાઇટર છું હવે બોલ હું ભગવદ્ ગીતાની વાત કરું છું જે જે શબ્દ કે વસ્તુમાં ગીતા શબ્દ આવતો હોય એ શબ્દ તારે બોલવાનો નહીં અને વસ્તુ તારે વાપરવાની નહીં શાંત થઈ જાઓ મારા ઓ ડેન્જરસ મેન ઓ ડેન્જરસ મેન તમારું નામ શું છે અભયંકર હા તો અંગ્રેજીમાં તમારા નામને કહેવાય ઓ ડેન્જરસ ઓ ભયંકર સંગીત આયો બાપા જી બાપા મારી તલવાર ક્યાં છે એ તો મારા નાટક વાળા ફ્રેન્ડ લઈ ગયા અમે રટકામી જ હતી ને કહું છું શોભે છે આ શોભે છે શોભે છે તમારા પર દરેક સાડી શોભે છે ફક્ત તમારા હસબન્ડ તમારી સાથે નથી શોભતા હું સાડીની વાત નથી કરતી તો આપણા વ્યવહારની વાત કરું છું શું પ્રેમ કરવો તે ગુનો છે જરાય નહીં તમે બોલો બોલો એટલે તમને લગ્ન સામે કોઈ વાંધો નથી એમ સમજી લઉં ઓના લગ્ન ચારુ અને પાર્થ ના અચ્છા અમે લોકો તમને મળવા આવવાના જ હતા બાકી
चारू ना पप्पा नु बोलेलू मन पर नहीं लेता हां ओ तो अच्छा मूर्ख मानस ने बात नु शो खोटू लगाडू तो गौर महाराज ने बोलावी ने कुंडली जोड़ावी ली बोलावी लो बोलावी लो आपड़ी कुंडली मळी गई छे तो छोकराओ नी कुंडली पण मळी जशे बाकी शोभे छे आ साड़ी तमारा पर खूब शोभे छे जो एक बात कही दऊ अमने तो चारू पेरेल जोड़े आवशे तो पण चालशे અમારે બીજી કોઈ અપેક્ષા નથી ઓહો વૈવાણ કેમ તમારે એકલા આવવું પડ્યું તમારી હેરે તમારા ઈનો આવ્યા અરે જો હવે ગઈ ગુજરી ભૂલી જઈએ આપણે તો હવે એટલે વેવાઈ થવાના ઓ વૈવાણ તરીકે તમે મને પસંદ છો પણ ઓલો દિવાકર ને આ તો છોકરીની જીદ અમે અત્યારે રેઠા મેલી દીધા બાકી લગ્ન પછી મારું ને દિવાકર નું જામશે એની હું કોઈ ગેરંટી નથી આપતો કઈ વાંધો નહીં મારી સાથે તો બનશે ને અરે વેવાણ તમારી યારે તો જામો કામી થઈ જાય તમ તમારે કરો કંકુના ગોર બાપા ક્યારના ખાલી કુંડળીઓ આમથી આમ ફેરવી જ રહ્યા છો કુંડળીઓ ફેરવવાથી કઈ ગ્રહો ફરી જવાના છે કે ગ્રહો નહીં દશા બદલાઈ જવાની છે બંને ઘરની એટલે કુંડળી મેચ નથી થતી વાર કન્યાની કુંડળી બરોબર મેચ થાય છે પણ બંને પક્ષના માતા પિતાની કુંડળી મેચ નથી થતી વાર કન્યાના પૂરા 36 ગુણ મળે છે પણ વર કન્યાના માતા પિતાની કુંડળીમાં 36 નો આંકડો છે એટલે તમે કહેવા શું માંગો છો એ જ કે તમારી કુંડળી અદિવાકરભાઈ સાથે મેચ થાય જો તમારા બંનેના લગ્ન થયા હોત ને મહારાજ તમે અહીંયા લગ્ન જોડવા આવ્યા છો કે અમારા તોડવા એમણે જે કહ્યું ને એ કુંડળીના હિસાબે કહ્યું હે હા અને અભ્યંકરભાઈ તમારી અને વિદ્યા ગૌરી ની કુંડળી પણ મેચ થાય છે કમાલ છે બંને જોડી અત્યારે મિસ મેચ છે ગોર બાપા આપણે આ લોકોના લગ્ન ની વાત કરીએ હા આ બધી કુંડળીઓ જોયા પછી હું એ તારણ પર આવ્યો છું કે છોકરા ને છોકરી ની કુંડળી બરોબર મેચ થાય છે એના માતા પિતા ની કુંડળી પણ મેળે થઈ રહી છે વાહ દિશા અને ચારુની કુંડળી જરાય મેચ થતી નથી રાહુ દોષ છે અને રાહુ દોષ જીવનભર રહેવાનો છે જીવનભર બંને વચ્ચે ખટરાગ રહેશે અરે પણ એ ક્યાં જીવનભર અમારે ત્યાં રહેશે થોડા વખતમાં એ પણ પરણીને સાસરે જતી રહેશે અને બીજી એક વાત આ તમારો આઈસીયુ કેસ છે લગ્ન થઈ શકે છે પણ આ લોકોના લગ્ન જો પરમ દિવસે થાય તો જ શક્ય છે અરે બેટા આટલા જલ્દી લગ્ન કેવી રીતે કરવા હું તો કહું છું હજી વિચાર કરી લે તું કહેતી હોય તો બીજા મુહૂર્તે આવ શોધું હા આટલા જલ્દી લગ્ન કેવી રીતે કરી શકાય લગ્ન કરવા જ પડશે એ તો દોષ છે એટલે જ કે જો પરમ દિવસે આ બંનેના લગ્ન નહીં થાય તો બંને ઘરમાંથી કોઈ એકનો મૃત્યુ યોગ છે આ કુંડળી છે ટેલિસ્કોપ નથી હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારે લગ્નની જાન કાઢવી છે કે તમારામાંથી કોઈ એકની જાન તક 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 બહુ દુખે છે નહીં સર તક 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 કહું છું કેવી લાગે છે મારી આ નવી સાડી તને સાડી નહીં પડી છે અહીંયા મારી છાતી દુખી રહી છે એસિડિટી થઈ હશે એસિડિટી નહીં
દિમાગની એસી તેસી થઈ ગઈ છે. મારું બ્લડ પ્રેશર ક્યારેક નીચે જતું રહે છે, ક્યારેક ઉપર જતું રહે છે, ક્યારેક ખોવાઈ જાય છે. કેટલો પરસેવો થઈ રહ્યો છે. ટોવેલ આપો. ટોવેલ? આઈ એમ નોટ વેલ. હાર્ટ એટેક આવું આવું થઈ રહ્યું છે. તમારો પ્રોબ્લેમ શું છે? તું શું બોલ્યા? ના ના, એટલે તમે કહેવા શું માંગો છો? હાર્ટ એટેક નથી આવી રહ્યો એ કે પરસેવો આવી રહ્યો છે એ? વિદ્યા,